ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેર ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચેની માહિતી આપેલી છે અને આ માહિતી પરથી જાહેરાત ખર્ચની નિયત સંબંધ રેખા મેળવવાની છે વેચાણની જાહેરાત ખર્ચ પરની વેચાણ એટલે વાય અને જાહેર ખર્ચ એટલે એક્સ એ આપણને આપેલી એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે ચાલો જોઈએ આપણે શું કરવાનું છે જાહેરાત ખર્ચ એટલે શું એક્સ વેચાણ એટલે શું વાય એવું આપણે નક્કી કરી લીધું પહેલા જ

જીરો પોઈન્ટ આઠ ગુણ્યા ચાર તાલી બાર એટલે ઉડી જાય એટલે જવાબ કેટલો આવશે બી બરાબર તો બી બરાબર જવાબ આવશે ત્રણ પોઈન્ટ બે બી મળે એટલે એ શોધવાનો ઓછાણ કેટલો બે અને એક્સ બાર કેટલો છે તો દસ હવે નેવું માઇનસ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ કરીએ આપણે એટલે બત્રીસ થાય અને નેવું માંથી બત્રીસ બાદ કરીએ એટલે આપણને એ મળી જાય નેવું માંથી બત્રીસ જાય તો કેટલા આવે અઠાવન જો આ દાખલો તો કેટલો ઝડપથી થઈ ગયો હવે એક જ વસ્તુ બાકી એટલે એટલે નિયત સંબંધ રેખા બરાબર એક્સ એની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ બે અને એક્સની જગ્યા પર આપણને કંઈ જ નથી આપ્યું એટલે આ જ આપણો અંતિમ અને છેલ્લો જવાબ કહેવાય એટલે આ રીતે દાખલો કરે તો આ દાખલો કેટલો ઝડપથી થઈ ગયો તમે કલ્પના પણ કરી શકો નહીં બહુ સરળ રીતે આ દાખલો થઈ જાય એમ છે ફક્ત ઓળખતા છે એટલે છે છે બાર બાર એટલે એસ વાય અને આર તો આપેલો જ છે હવે સૂત્ર કયું ક્યારે ઉપયોગમાં લેવાનું એ ખાસ અગત્યનું છે સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને પાકની

અહીંયા પ્રમાણિત વિચલન છે એટલે કે Sx આપેલો છે આપણને આપણને અને અને છે છેલ્લે કીધું છે સહ સબંધાંક એટલે કહેવાય અને અને છે આપણને અગાઉનો જે દાખલો હતો એમાં જે કરેલું એ પ્રમાણે જ આમાં પણ કરવું પડશે એટલે આપણે સૂત્ર મૂકીશું B નું B નું સૂત્ર આપણે આગળ કયું મૂકેલું તો બી બરાબર આર ઇન્ટુ એસવાયના છેદમાં SX આ સૂત્ર હંમેશા યાદ રાખજો અને આડત્રીસ ભાગ્યે બે કરી તો ઓગણીસ આવે એટલે બી નો જવાબ તો આપણને મળી ગયો બી બરાબર જીરો પોઈન્ટ છ ગુણ્યા ઓગણીસ એટલે કેટલા આવશે અગિયાર પોઈન્ટ એક જવાબ મળે પછી એ શોધવાનો એ બરાબર આપણને ખબર છે y ઓછા અગિયાર પોઈન્ટ ચાર ગુણ્યા અઢાર કરવાના અગિયાર પોઈન્ટ ચાર ગુણ્યા અઢાર જયારે આપણે કરીએ તો બસો ને પાંચ પોઈન્ટ બે આવે ઓકે હવે નવસો ને બસો પાંચ પોઈન્ટ બે બાદ કરીએ એ વત્તા બી એક્સ અહીં સુધી આપણું પૂરું થઈ જતું હતું એટલે સાતસો ને ચોસેઠ પોઈન્ટ આઠ બી બરાબર અગિયાર પોઈન્ટ ચાર અને એક્સ સુધી આપણું પૂરું થઈ જતું એટલે અહીંયા એક્સ આવતો ખરો અને અહીંયા દાખલો પૂરો થઈ જતો હવે એક્સ ની જગ્યા છે કેટલા વીસ એટલે આપણે વીસ મૂકવાના સાતસો ને ચોસઠ પોઈન્ટ આઠ વત્તા અગિયાર પોઈન્ટ ચાર અને એક્સ ની જગ્યા પર વીસ મૂકી દે એટલે સાતસો ને ચોસઠ પોઈન્ટ આઠ વત્તા અગિયાર પોઈન્ટ ચાર ગુણ્યા વીસ એટલે બસો ને અઠાવીસ થાય અને આ બંનેનો સરવાળો કરી દે એટલે આપણને વાયકેપ એટલે કે છેલ્લો જવાબ આપણને મળી જાય વાયકેપ બરાબર નવસો ને બાણું પોઈન્ટ આઠ આ આપણો છેલ્લો જવાબ આવે પણ એમનો કયો એકમ છે તો એ નો એકમ છે કિલોગ્રામ તો આપણો જવાબ આવશે કિલોગ્રામ એટલે અહીંયા આપણે લખી દેવાના કિલોગ્રામ તમે ન લખો તો પણ વાંધો નહીં પણ લખી દેવો તો સારું લાગે કિલોગ્રામ આપણો જવાબ આવે વાયનો એકમ જોઈ લે નો જે એકમ હોય એ આપણે લખવાનો એટલે ખૂબ સરળ આપણો દાખલો હતો એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા સાત વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ રૂપિયામાં છે મધ્યક આ મધ્યક એટલે શું કહેવાય તો એક્સ બાર પહેલો મધ્યક એક્સ બાર અને બીજો મધ્યક વાય બાર આ હંમેશા યાદ રાખવાનું ઓકે કે મધ્યક એટલે એક્સ બાર અને વાય એ રીતના બીજું વિચરણ એટલે

હવે આપણે બી બરાબર કો એક્સ વાય નું સૂત્ર શું તો કો એક્સ વાય અને સહવિચરણ કેવાય છેદ માં એસ એક્સ સ્કવેર એસ સ્ક્ર એક્સ આવું લખે તો પણ ચાલે એટલે કો એક્સ વાય કેટલું એસી જોજો હવે મેં એસેક્સ ને એસ વાય શોધ્યું છે પણ એનો ઉપયોગ આપણે કરવાનો નથી આ તો ન શોધે તો પણ ચાલે એવું થઈ ગયું હવે કારણ કે મેં આ જોવા વગર જ શોધી કાઢ્યું એટલે આવી ભૂલાવી સહ સંબંધાંક હોય આર તો આપણે શોધવું પડે પણ એ તો એસેક્સ કરે એટલે સીધા સો લેવાના છે એટલે બી બરાબર કેટલા આવે એસી ભાગ્યા સો એટલે જીરો પોઈન્ટ એસી લખે તો પણ ચાલે અને જીરો પોઈન્ટ આઠ લખે તો પણ ચાલે હવે એ શોધવાનો એ બરાબર શું આવે તો એ બરાબર આપણને સૂત્ર ખબર છે આગળના બધા જ દાખલામાં વાપર્યું વાય બાર ઓછા વાય બાર કેટલા તો પચાસ બી કેટલા એ મળે કેટલો અઢાર એ મળે પછી આપણે નિયત સંબંધ રેખા કીધેલી છે એ નિયત સંબંધ રેખા લખી દે કેટલી નિયત સંબંધ રેખા છે એ નિયત સંબંધ રેખા પણ આપણે લખી દે વાય કેપ બરાબર એ વત્તા bx a કેટલો છે તો 18 b કેટલો છે તો 0.8 અને x આટલો જ જવાબ આપરો આવે આટલું લખીને બેસી જાય તો પણ ચાલે પણ અહીંયા આપણને x 45 આપેલા છે એટલે 45 લેવાના 18 0.8 અને કૌંસમાં 45 જે કોષ્ટક છે એ કોષ્ટકની નીચે એક ફકરો છે એમાં જોઈ લેજો તમે 45 લાખ લખેલા છે અને આપણે લાખની જ ગણતરી કરીએ છે એટલે 18 વત્તા

ચોપન પછી પાંચ જીરો પાય ને લાખ નહીં લગતા ઓકે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું માહિતીમાંથી નીચે મુજબના પરિણામો મળે છે મે પેપર એટલે વાત છે ત્યારે પેપર લેટ લેવાયા હતા પરીક્ષા ઓકે ચાલો અવલોકનોની સંખ્યા એટલે કે એન બરાબર એ બંને સરખી જ આવે જે આઠ આપેલા છે મધ્યક એટલે કે એક્સ બાર આ એક્સ નો મધ્યક એક્સ બાર કેટલો કહેવાય સો અને y બાર કેટલો કહેવાય એ પણ 100 જ આપેલો છે x બાર પર પણ 100 અને y બાર પણ 100 મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો વિચલનોના વર્ગોનો સરવાળો એનો મતલબ શું કહેવાય સિગ્મા x x બાર નો વર્ગ એ કેટલો આપેલો છે 130 અને એ જ રીતના સિગ્મા y y બાર નો વર્ગ એ આપેલો છે 145 આ सौ तीस एक सौ पिस्तालीस मध्य मीधेला विचलन गुणाकार नो सरवा ગુણાકારનો સરવાળો સરવાળો એટલે સિગ્મા અને આ ગુણાકાર કહેવાય આ છે ગુણાકાર ને એનો સરવાળો થઈ ગયો એ એકસો ને પંદર આપેલું છે આટલી રકમ આપી દીધી એટલે આપણે દાખલો કરી શકીએ સરળતાથી એકદમ જ ચલો હવે બી નું સૂત્ર મૂકીએ બી બરાબર કયું સૂત્ર છે આપણું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અને છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ આ બધી રકમ ઉપર આપેલી જ છે અહીંયા એકસો ને પંદર

અને પાછા સો ઓકે સો 100 જીરો પોઈન્ટ અઠ્યાસી ગુણ્યા સો કરીએ તો એટલે 100 માંથી અઠ્યાસી જાય તો બરાબર કેટલા આવે પૂછેલું શું શું છે તો આપણને કઈ ખાલી મુજબના પરિણામો મળેલા છે અને એના પરથી આપણે શું શોધવાનું છે તો આપણને નિયત સંબંધ રેખા પૂછેલી છે વાયની એક્સ પરની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કેપ બરાબર એ વત્તા બી એક્સ

નિયત સંબંધ મોડેલ પરથી સમજાઈ શકાય તે પણ જણાવવાનું છે તો શું કરીશું પહેલા આપણે દાખલાની શરૂઆત કરતા આપણે જે આપેલું છે છે એ લખી અહીંયા આ આપણને બરાબર આપણું સૂત્ર ખબર છે કેપ બરાબર એ વત્તા બી એક્સ એનો અર્થ એવો થાય એની જગ્યા પર અગિયાર છે એ બરાબર કેટલા અગિયાર અને b ની જગ્યા પર કેટલા છે ત્રણ એટલે b બરાબર કેટલા ત્રણ ઉપર એસે આપેલા છે કેટલા ત્રણ અને વાય આપેલા છે કેટલા દસ હવે એકદમ સરળતાથી દાખલો થઈ જાય બી આપણને આપી દીધું એટલે સૂત્ર પણ આપણે ઇઝી છે બી બરાબર એસ વાય ના છેદમાં એસએક્સ એસ વાય ઉપર હવે ખાસ યાદ રાખજો ઉપર શું આવે એસવાય એસવાય ના છેદમાં એસએક્સ એ આપણે યાદ રાખીશું ચલો બી કેટલા આપેલા છે તો બી આપેલા છે અહીંયા ત્રણ એટલે બી ની જગ્યા પર ત્રણ

આર બરાબર કેટલા આવે નવ ના દસ એનો મતલબ કે આર બરાબર અને આ જે આર છે એ તો જીરો પોઈન્ટ નવ આવી ગયો ને એટલે જીરો પોઈન્ટ નવ નવ વર્ગ કેટલો થાય એટલે આર સ્કવેર બરાબર જીરો પોઈન્ટ એક્યાસી આવે અને આ જે જીરો પોઈન્ટ છે એ એક નજીક નથી

પછી નિયત સંબંધ મોડેલ પરથી એટલે લખો નિયત સંબંધ નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય સમજાવી શકાય કેટલા ટકા તો એક્યાસી ટકા એટલે જે જવાબ આવે ને આ જે જવાબ એના ગુણ્યા સો કરી નાખવાના એટલે આપણો દાખલો પૂરો થઈ જાય જો બી વાય બરાબર જીરો પોઈન્ટ આઠ હોય તો નીચેના યુ અને વી વી ઓગસ્ટ અને વી બરાબર વાય માઇનસ માટે આપણે શોધવાનું છે શું કરીશું પેલા તો આમાં સીએક્સ અને સીવાય જેવું તો દેખાતું નથી એટલે છેદમાં કઈ નથી એટલે આપણે લખીશું સીએક્સ કેટલા એક અહીંયા પણ છેદમાં કઈ નથી એટલે સીવાય કેટલા એક જો છેદમાં જે હોય એને cx અને cy કહેવાય એટલું યાદ રાખવા u ને v ના છેદમાં જે હોય એને cx કહેવાય u નું સૂત્ર શું આવે તો x a ના છેદમાં cx અને v નું સૂત્ર શું આવે y b ના છેદમાં cy અને છેદમાં કંઈ જ નથી એટલે આપણે એક લીધો છે તો હવે સૂત્ર મૂકવાનું b y x b y x આ y x આપેલું જ છે આપણને આપણે શોધવાનું b v છે તો b v સૂત્ર છે b

એટલે સીએક્સ અને સી વાય જે છેદમાં આપેલું છે એને કહેવાય તો છેદમાં કેટલા આપેલા છે તો છેદમાં આપેલા છે અહીંયા પચાસ અહીંયા સો અને અહીંયા પણ સો બંને જગ્યા પર કેટલા આપેલા છે સો ખરેખર આ રકમમાં સો નથી અહીંયા પચાસ છે રકમ ભૂલથી ગઈ છે કેટલા છે પચાસ એટલે સીએક્સ કેટલો કહેવાય સો અને સી વાય કેટલો કહેવાય પચાસ આ ભૂલથી લખાઈ ગયેલા હતા સો રકમમાં કેટલા આપેલા છે પચાસ જ આપેલા છે ચલો બી વાય નું સૂત્ર મૂકવાનું બી વાયક્સ બરાબર છેદમાં સીએક્સ સીવાય ના છેદમાં સીએક્સ બી આપણને આપેલું છે જીરો પોઈન્ટ આઠ બી વીયુ આપણે શોધવાનો છે અને સીવાય કેટલા તો સીવાય છે પચાસ અને સીએક્સ કેટલા તો સો તો પચાસ ના છેદમાં સો ઓકે હવે આ જે છે એને છેદમાં લાવે તો પણ ચાલે ને અહીંયા લાવી લાગે તો બી ચાલે એટલે જીરો પોઈન્ટ આઠ ગુણ્યા સો અને આ જે છે પચાસ એને છેદમાં લઈ લેવા એટલે આપણને શું મળી જાય ડી વીયુ મળી જાય માટે બી વીયુ બરાબર હવે જીરો પોઈન્ટ આઠ ગુણ્યા સો કરીએ તો કેટલા આવે જીરો પોઈન્ટ આઠ ગુણ્યા સો એટલે એક જીરો નીકળી જાય પછી એક જીરો ઉમેરે એટલે એસી આવે અને છેદમાં પચાસ માટે બી વીયુ બરાબર છેલ્લો જવાબ આવે એસી ભાગ્યા પચાસ એટલે એક પોઈન્ટ છ એક પોઈન્ટ છ આપણો જવાબ આવે ખૂબ સારા દાખલો આપણને ગરાવી શકાય જો બી વાયર ઝીરો પોઈન્ટ આપણે શોધવાની છે અને વી બરાબર શું આવે વાય માઇનસ બી ના છેદમાં સી વાય એનો અર્થ એવો થયો આ દસ અહીંયા ઉપર આપી દીધા એટલે એક્સ માઇનસ એ એટલે એક્સ માઇનસ ચાર પોઈન્ટ છ અને છેદમાં એકના છેદમાં દસ લખવા પડે જો એકના છેદમાં દસ લખે તો છેદનો છેદ અંશ બને એટલે આવું બની જાય એ જ રીતના અહીંયા શું હશે તો વાય માઇનસ પંચોતેર અને છેદમાં અહીંયા વાય માઇનસ પંચોતેર જ આપેલા છે ડાયરેક્ટ કંઈ આપણને આપેલું નથી કઈ જ નથી આપેલું એટલે છેદમાં કેટલા કહેવાય એક કહેવાય પણ આની આગળ કેટલા આપેલા છે દસ એટલે એકના છેદમાં દસ કહેવાય એટલે સીએક્સ બરાબર એકના છેદમાં દસ અને સીવાય બરાબર એક આવું આપણે લઈશું ચાલો બી વાયક્સ નું સૂત્ર મૂકીએ બી વાયક્સ બરાબર બી વીયુ ઇન્ટુ સી વાય ના છેદમાં સીએક્સ જીરો પોઈન્ટ આઠ આપેલા છે બી વીયુ આપણે શોધવાનું છે cy 1 એક છે અને એના છેદમાં 1 ના છેદમાં 10 ઓકે આ રીતના છે હવે 1 ના છેદમાં દસ એટલે 10 ઉપર જતા રહીએ એટલે જીરો પોઈન્ટ આઠ બરાબર બી વીયુ ગુણ્યા એક નીચે જ રહી એક સાથે ઉપર જતા એટલે ઉપર એટલે ખાલી દસ જ વધવાના આ એક એક તો ન કરે તો પણ ચાલે એટલે જીરો પોઈન્ટ આઠ બરાબર બી વીયુ ગુણ્યા દસ દસ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જાય એટલે બીવીયુ બરાબર જીરો પોઈન્ટ આઠ્યા દસ એટલે એટલે ખૂબ જ અગત્યનો વિડીયો હતો આપણને અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો કરી દેજો કારણ કે વિભાગ ડી અહીંયા પૂરો થયો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે વિભાગ ઈ સાથે આગળ વધીશું આભાર